કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય બહુ મજાનો લેખક છે. એનું એક સરસ મજાનું દ્રષ્ટાંત સાઇબિરિયાના રણની અંદર બહુ ચિકાર જગ્યાનો એક માલિક, એણે એકવાર વાત મૂકી કે સવારે સૂર્યોદયથી જે માણસ દોડવાનું શરૂ કરશે અને સાંજ સુધીમાં પાછો આવશે એ બધી જગ્યાનો એ માલિક. જેવા ન્યૂઝ વહેતા થયા, લોકોએ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવ્યું. રોજ 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 એક એક જણ આવતો જાય, દોડતો જાય, વધુને વધુ મેળવવાની લાઈમાં પાછા વળવાનું છે. સમજાય છે? પાછા ક્યારે વળવાનું? એણે કીધું હતું કે સૂર્યાસ્ત સુધીમાં તમારે પાછી જ્યાંથી સ્ટાર્ટ કર્યું એ બાઉન્ડ્રીને ટચ કરી દેવાનું. વહેલા વધુ વાંધો નથી, મોડામાં મોડું સૂર્યાસ્ત. રોજ 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 લોકો આવે, વધુ મેળવવાની લાઈમાં આગળ નીકળે, એની કન્ડિશન ખતરનાક હતી કે જે પાછા નહીં વળે એને જિંદગીભર મારા ગુલામ થઈને રહેવા પડશે. સેંકડો લોકોને એને પોતાના ગુલામ કરી નાખ્યા. એક દિવસ એક જણે આ કન્ડિશનને ઉઠાવી લીધી. ગમે તે હિસાબે આપણે દોડીને પાછા સમયસર પાછા દોડવું જ છે. અને એને સ્ટાર્ટ કર્યું સવારે. એને ખ્યાલ હતો કે જયારે માણસે વધારે દોડવાનું હોય ત્યારે વધારે જમવાનું ના પાર્થ ચાલવું વધારે હોય તો ભૂખ્યા પેટે સારું ચાલે કે ખાઈને ચાલે? ભૂખ્યા. એણે એક બાજુ ચાનો થર્મોસ અને બીજી બાજુ પાણીની વોટર બેગ, બસ બે લગાવી દીધા અને સ્ટાર્ટ. અને વધારે ફાસ્ટ ચાલવું હોય ને તો તમારે વજન ઘટાડવું. અંગ્રેજીમાં એક સૂત્ર છે, સ્ટાર્ટ અર્લી, ગો સ્લોલી, લાઇટ જર્ની. જર્ની કેવી હોવી છે? ગિરિરાજ ઉપર તમે જયારે ચડો છો ત્યારે બધો જ સામાન લઈને તમે ચડો છો. શું કરો તમે? તેડવા વાળાને પકડાવો, હવે ચડવાની મજા. લાઇટ જર્ની. શાસ્ત્ર પણ એમ કહે છે કે જે જીવને મોક્ષમાં જવું છે એની જર્ની લાઇટ, એટલે કે જેટલા કર્મ ઓછા હશે એટલા તમે વધારે ઉપર જશો. જેટલા ભારી હશે એટલા સંસારમાં પકડાઈ જશે. આ માણસે તૈયારી કરી દીધી, એક બાજુ ચાની વોટર, ચાની ચાનો થર્મોસ ને બીજી બાજુ વોટર બેગ પાણીની, દોડવાનું સ્ટાર્ટ. બહુ ગણતરી બાજ હતો કે શરૂઆતમાં તો આપણે દોડી લેશું, પછી બહુ પહેલેથી દોડવાનું નહીં. શરૂઆતમાં સ્લો, સ્ટાર્ટ અર્લી, સૂર્યોદય બરાબર સ્ટાર્ટ, ગો સ્લોલી એન્ડ લાઇટ જર્ની. એકાદ કલાક ગયો એને સ્પીડ પકડી, ફરી પાછું કુલ ડાઉન, ફરી પાછી સ્પીડ. 12 વાગ્યા સુધીમાં તો એને લગભગ 60-70 માઇલ કવર કરી લીધા. અચાનક એને યાદ આવ્યું, સૂર્યાસ્ત સુધીમાં મારે પાછું રિટર્ન થવાનું છે. અને એક વાત સમજી રાખજો કે સવારે ઠંડાપુરમાં તમે જેટલું ચાલી શકો છો એટલું બપોરે ગરમીમાં. એ કોઈ એમ કે સવારને આપણે 1 કલાકમાં 6 કિલોમીટર ચાલીએ, રીતે સાંજે ચલાય એટલા? એકદમ ગણતરી પાસ. એણે વિચારી લીધું કે કોઈ પણ રીતે મારે આજે બાઉન્ડ્રીને ટચ કરવો જ છે. અને એ માટે એણે 7 વાગ્યાનો સૂર્યાસ્ત હતો તો 12 વાગ્યામાં રિટર્ન થઈ ગયું. બહુ અઘરું છે. 12 વાગ્યા એટલે તમારી જવાની કહેવાય, મધ્યાહ્ન કાળ. તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? મિડલ એજની અંદર તમારે ધંધોને વાઇન્ડ અપ કરી અને પાછા આત્મઘર તરફ જવું, ઇટ્સ નોટ પોસિબલ.
મણિનગરના સ્ટેશન ઉપર ટ્રેનને ઉભી રાખવી હોય રાજધાનીને, એક ઝટકે ઉભી રખાય તો શું થાય? પલટી ખાય છે. મણિનગરના સ્ટેશન ઉપર ઉભી રાખવી હોય તો 10 કિલોમીટર પહેલા સ્લો કરી દેવી પડે. એ સ્લો થયેલી ગાડી બરાબર સ્ટેશન આવે ત્યારે શાંતિથી ઉભી રહે છે.